बोलो सर, सब कुछ है ना, बद्दा सब कुछ है, पूरा गांव छे। हफ्ता मांगो छे, बोलो साहब, बद्दा ना घर में डेंगू ना मच्छर मिली जाए। જેને ત્યાં ડેન્ગ્યુ ના મચ્છર મળે એમને ત્યાં પેલા સમજાય પટાવી ને તો સમજાય, પૈસા તમે નોટિસ આપીને પૈસા માંગો છો? પૈસા પૈસા બધા 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 લોકો આજુબાજુ વાળા બધા લોકો કહે છે કે પૈસા માંગે ત્યાં છોકરી કેટલા માંગ્યા તમારે, કેટલા પૈસા? એક જણા થી 500 રૂપિયા માંગ્યા, એક બસો, એક જણા થી 100 રૂપિયા માંગ્યા, એક જગડા થી 500 રૂપિયા માંગ્યા, બીજા થી 5000 માંગે છે. જેને ત્યાં બ્રીડિંગ મળે છે તેને તો વહીવટી ચાર્જ ની રસીદ બનાવવાની હોય છે. 5000 ની ચાર્જ છે તમારે? 5000 બોલું જ નથી કે 5000 ની. સમજાને કા ફર્જ છે, પ્લસ સુબહ 5 બજે પાણી 2 ઘંટે માં ડેન્ગ્યુ આ જતા અંદર. એ ડેન્ગ્યુ એટલા માટે થાય, પૂરી વાત સમજો, ઘર ના અંદર છે, બહાર હોય તો મને ખબર છે, બહાર હોય અહીંયા પણ જરૂરી નથી, એવું જરૂરી નથી. તો તમે કેરબો સમજાવી નહી શકો, તમે કેરબો બહાર રાખો કે તમે કેરબો ઘર માં રાખો કે તમે કેરબો છત પર રાખો? હા તો ઘર ના અંદર છે, પ્લસ તમે પબ્લિક ને સમજાવી નહી શકો કે આ હું કરવાનું કેમ કરવાનું? આ પહેલી વખત સમજાય નહી, આ ડાયરેક્ટલી પૈસા માંગે છે, પૈસા તમે ડાયરેક્ટ માણા માં જઈ જેન છે અહીંયા પૈસા માંગે છે, સબૂત છે. હું શું સબ ઇન્સ્પેક્ટર સુપરવાલ સાહેબ? હા સાહેબ બોલો ને સાહેબ. હા હવે ડેન્ગ્યુ થયેલો છે, સિવિલ માં 5 દિવસ દાખલ છે. હવે એ વ્યક્તિ ને ભગવાન નું નસીબ હોય ને સારી થઈને આવી જાય, અમે ભગવાન એવી જ દુઆ કરે કે સારા થઈ જાય. એ ડેન્ગ્યુ ના વાયરસ જો એ લેડી ના ગુલાબ પીળા બ્લડ માં ફેલાઈ ગયા, ફૂકાઈ ગયા, તો કઈ બી થઈ શકે. ધારો કે મને થયો છે ડેન્ગ્યુ, મારા થયેલા મચ્છર તમે સારા છો કે આ બેન સારા છે એના પણ થઈ જાય, કરડે તો એ બીમારી એમને ફેલાઈ શકે. તમે સમજાવી નહી શકો કોઈને, ડાયરેક્ટ પૈસા માંગી શકો? જો ડાયરેક્ટ પૈસા માંગેલા છે, લેડી છે, સબૂત છે, 3 જણા સબૂત છે અહીંયા. મારી વાત સમજો, અમે એને નોટિસ આપવા, સબૂત છે મારા પાસે, અને નોટિસ આપ્યા પછી એ પાર્ટીને અમે ઓફિસે બોલાવીએ, ઓફિસે બોલાવીને પૈસા બી માંગો કે પછી આ તો માંગે છે બનાવવાની. હા વાઈવાઈ ચાર્જ સમજે, પણ આ તો ડાયરેક્ટ કહે છે 5000 રૂપિયા જોઈએ, ઓર પ્લસ પ્લસ. હા સમજો છું, એમને એવું કોઈ રાઈટ જ નથી. હા હા, પૈસા માંગવાની હક પણ નથી. પહેલી વાત તો પૈસા કેમ માંગી? આ બંને છે, આ પણ છે, આ પણ છે, આ પણ. તમે પૈસા માંગ્યા કે નહીં માંગ્યા? બેન નું નામ આ બેન માંગેલા તમારથી માંગ્યા? હા હા, તમે તમારો કામ ખબર આવ્યો ને, દવા રાખો, દવા રાખવા માટે. તમારી દવા કઈ છે? મને દવા આપો. મને ફોન પણ તમે કહેલો 500 રૂપિયા, મને ફોન પણ આવેલો, ફોન આવેલો કે પૈસા માંગે છે, એટલા માટે મેં આવ્યો. માણસ આવેશ માં આવીને શું કરી જાય? ના, એ સબૂત છે ને, પબ્લિક ની સબૂત છે. 100 નંબર બોલાવીને ડબ્બો માં કેસ કરી દેવા પેલા, તમારો ફર્જ છે જોઈવાનું. એની અંદર આપણે આપણે જોઈ લો એ ડાલા એના આપણે હોય તો એ દવાની અંદર મચ્છર ના બ્રીડિંગ થઈ નહીં શકે. હા તમે ચેક કરવાનું તમારો ફર્જ છે. તમારો આપણે ચેક આમાં તો નથી ને શું મચ્છર આમાં નથી, આ તો મચ્છર ને મારવા માટે. તમે તમે પૈસા માંગો છો તો તમે તો એમ પણ કરી શકો છો, તમે એ પણ કરી શકો. હા નથી મળ્યા નથી એ તો મેં કહ્યું છું, પણ તમે તમે પૈસા માંગો છો, કેમ માંગો છો? તમે પૈસા કેમ માંગો છો? પૈસા માંગવાનો ઓથોરિટી નથી, અમે એમ જ કહીએ છીએ. એને ઓથોરિટી ની પૈસા લેવાની કે જેમની તાબી ટાંકી ખુલ્લી હોય પછી આ ઉતારો કશું મેં તો ઉતાર મેં તો બધું ખુલ્લી હોય. તમારા હાથ મેં બધા પૈસા ઉઘરાણી જ કરે ગઈ, એ તમે જે માનતા હોય તે ઉઘરાણી કરતી છે, સબૂત છે મારા પાસે. એ કોઈ વાતમાં શક્યતા નથી, શક્યતા નથી. મેં કેસ કર્યો, શક્યતા કરું છું ને. એક પબ્લિક નહીં, આજુબાજુ બધી પબ્લિક છે. ત્યાં મચ્છરો ના બ્રીડિંગ મળે છે, એ મચ્છરો ના બ્રીડિંગ મળે અને બ્રીડિંગ મળવા પર વહીવટી ચાર્જ ની રસી બનાવીએ છીએ. એ વસ્તુ વહીવટી ચાર્જ સાંભળો પૂરી વાત, એ વ્યક્તિ જે તે વ્યક્તિ 100 રૂપિયા થી માની ને 1000 રૂપિયા કે જેટલી હોય તેટલી કરીને અમે એ વ્યક્તિને પાકી રસીદ તમારી સાઈડ. તમે તો ડાયરેક્ટ કરો છો,
પહેલી વખત આવ્યા નથી, બહુ વાવા રે બહુ વાવા રે છે. મેં ઓળખું છું આડકી તારે, તમને મેં ઓળખું છું એમને કે નહીં. પૈસા ડાયરેક્ટ માંગવાનો હક નહીં, ઓથોરિટી નથી. કોઈ વાત નથી થઈ. પૈસા માંગે છે, સબૂત છે મારા પાસે. મેં તો ડાયરેક્ટ મીડિયામાં લખી દેવા. ભાઈ સાહેબ, તમે તમને કેટલો હપ્તો પહોંચે છે એનાથી? તમારા પાસે કેટલો હપ્તો પહોંચે છે સાહેબ? તમારા પાસે એનાથી કેટલો હપ્તો પહોંચે છે? આ કેટલો ઉઘરાણી કરે છે? કોઈ વાતમાં શક્યતા નથી. તો આ ઉઘરાણી નો સબૂત આપું છું, લખિતમાં સબૂત આપું છું. બાકી વાતમાં કોઈ તો તમારા પાસે નહીં આવતી. તમારા કારીગર ઉઘરાણી કરે છે. તમે જે ઉઘરાણી કરે છે, મેં તો સબૂત આપું છું. બે જણા તો અત્યારે જ ઉભા છે. તમે જે માનતા હોય તે, તમે જે માનતા હોય તે, એ વાતમાં કોઈ શક્યતા નથી. એ બી કોપરેટ હારે ધ્યાન દે. સો માંગે છે, 500 માંગે, બાજુ બોલ 5000 દે. બસ ના બે તંગ ક્યા, મેં આજે આતા ભી નહીં. ઇનકો તંગ ક્યા, આપ સમજાઓ પબ્લિક કો, થોડા શીખાઓ. ટેચ કરવાનો બરાબર છે. પબ્લિક કો ક્યુ નહીં સમજાતે આપ? સમજાને કા કામ આપકા હે? યે કરતો દે, કરવો દો. આપકા કામ હે સાહેબ લોગ, પબ્લિક કો સમજાને કા આપકા કામ હે? સમજાઓ ના. પૈસે ક્યુ ડાયરેક્ટ માંગ લેતે હો? બરાબર છે. ચાલો ચાલો.